પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ એટલે 9 માર્ચ 2024, અને શનિવારનો આ દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો તો આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે બાબત પ્રભુના વચનોમાં 1 કોરિન્થી 13 અધ્યાય ત્યાં જે લખવામાં આવ્યું છે, કોરિન્થની મંડળીને પાઉલ પ્રેરિતે જે પત્ર લખ્યો, કોરિન્થનો 1 પત્ર અને 2 પત્ર, અને 1 પત્રમાં 13 અધ્યાયમાં પ્રેમ સંબંધી ઘણી બધી બાબતો લખી છે. પ્રેમ સંબંધી અને વિશેષ ઈશ્વરને પ્રેમ કરવો અને માણસને પ્રેમ કરવો, આ બાબત લખવામાં આવી છે. જો તમે ધ્યાનથી વાંચશો તો 17 કરતાં વધારે પ્રેમની વ્યાખ્યા ત્યાં આપવામાં આવી છે. 17 કરતાં વધારે પ્રેમની વ્યાખ્યા ત્યાં આપવામાં આવી છે. અને 1 કોરિન્થી 13 અધ્યાય 5 કલમમાં જે વ્યાખ્યા છે ને, આપણું ધ્યાન ખેંચે એવી વ્યાખ્યા છે. ત્યાં શું લખ્યું છે? પ્રીતિ અપકારને લેખવતી નથી. પ્રીતિ અપકારને લેખવતી નથી. હવે આ જે વ્યાખ્યા સમજવી હોય તો આપણે આજના સમય પ્રમાણે આપણા ગુજરાતી કલ્ચર હોય કે ભારતીય કલ્ચર હોય, પણ સાસુ વહુનો દાખલો હું આપું છું. સાસુ ને વહુ બંને એકબીજાના હવે સગા બન્યા છે. વહુને દીકરી તરીકે રાખવાની, સાસુને મા તરીકે રાખવાના, એ બાબત આપણે જાણીએ છીએ અને કહેવામાં આવે છે, સમાજને કહેવામાં આવે છે. પણ સાસુ વહુના જે વાંક પાડે છે, ગણી રાખે, આજે તો આ બોલી, ગઈકાલે તો આ બોલી હતી, એના ગયા અઠવાડિયે તો આવું બોલી હતી, અને જ પ્રમાણે વહુ પણ સાસુની બાબત ધ્યાનમાં રાખે છે કે તમે આવું બોલેલા, તમે આ રીતે મારા માટે કહ્યું, તમે મારા કુટુંબ માટે આવું કહ્યું, મારા પિયર પક્ષ માટે આવું કહ્યું, ગણી રાખે છે. એટલે અહીં આગળ શું છે કે જો પ્રીતિ અપકારને લેખવતી નથી, બીજા અર્થમાં પ્રીતિ જો આપણે પ્રેમ કરીએ છીએ તો સામેની વ્યક્તિની ભૂલો આપણે લખી રાખતા નથી, લેખવતી નથી, લખી રાખતા નથી, બીજા અર્થમાં કે ભૂલોને આપણે ગણતા નથી, ત્રીજા અર્થમાં જોઈએ તો ભૂલોને આપણે યાદ રાખતા નથી, પણ ભૂલી જઈએ છીએ. ભૂલ થઈ ગઈ, કશો વાંધો નહીં, માણસ છે, ભૂલ થઈ ગઈ. એ બાબત ક્યારે આવે? બાઇબલ કહે છે, પાઉલ પ્રેરિત લખે છે કે પ્રીતિ અપકારને લેખવતી નથી. જો સાસુ વહુને દીકરી સમાન પ્રેમ કરે તો પોતાના દીકરી પ્રત્યે જેવો પ્રેમ હતો હોય એવો પ્રેમ એના પ્રત્યે રાખે તો એની ભૂલો નહીં દેખાય, એની ભૂલો નહીં દેખાય, એની ભૂલો ગણવામાં નહીં આવે. અને એ સામે વહુ પણ પોતાના સાસુને મા તરીકેનો પ્રેમ આપે તો એમને પણ ભૂલ નહીં દેખાય. આ તો એક દાખલો જ આપ્યો છે, પણ બીજી બાબતો જોઈ શકાય. બે કુટુંબ તરીકે, બે વ્યક્તિ તરીકે, બે ભાઈઓ તરીકે, બે બહેનો તરીકે, બે સગા તરીકે, જો એકબીજા પ્રત્યેનો પ્રેમ છે તો પછી એમની ભૂલો આપણે ગણતા નથી, એની ભૂલો આપણે ગણતા નથી અને ભૂલોને યાદ રાખતા નથી. પ્રીતિ અપકારને લેખવતી નથી. અને પાઉલ પ્રેરિત જ્યારે આ બાબત કહે છે ત્યારે એ પ્રેમની વ્યાખ્યાની પાછળનો હેતુ કયો છે? માફી આપવાનો. ભૂલ થઈ ગઈ છે તો હવે માફી આપી દેવાની છે, એને માફ કરી દેવાનું છે. એ માફી માગે કે ના માગે, પણ એ બાબતને ફરીથી આપણે રિપીટ કરવાનું નથી, ફરીથી યાદ કરવાનું નથી, એવું અહીંયા આગળ પ્રભુનું વચન આપણને સમજાવે છે. દેખાય નથી કરતી પ્રીતિ,
आप पढ़ाई करती नहीं, फुलाई जती नहीं, अयोग्य रीते वर्ती नहीं, प्रेम करिए छे तो सामेनी व्यक्ति नी साथे योग्य रीते ज आपणे वर्तीए, एनु मान सचवाय ए रीते वर्तीए, एनु सन्मान सचवाय ए रीते वर्तीए। कारण के प्रेम छे, तो प्रेम छे तो अपकार ने, एनी भूलो ने, एना गुना ने आपणे ध्यान में लेता नथी, एवुं अहीं आगळ कहेवामां आव्युं छे। पाउल प्रेरित त्यां 13 अध्યાયમાં લખે છે ને, જો કે હું માણસોની દૂતોની ભાષાઓ બોલું, મારી પાસે સારામાં સારું જ્ઞાન હોય, મારી પાસે સારામાં સારું કૃપાદાન હોય, મારી પાસે સારામાં સારું તાલંત હોય, પણ પ્રેમ ના હોય તો કશું નહીં। રણકાર કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો, એટલે વાસણ, પિત્તળનું વાસણ આપણા હાથમાંથી પડી જાય તો નીચે અવાજ થાય ને, કેટલો થાય, બહુ બધો, અડધી મિનિટ પછી તો અવાજ બંધ થઈ જાય ને। તો કહે છે પ્રેમ એટલો જ રહેશે। જો તમે ખરેખર પ્રેમ નથી કરતા, માણસોની દૂતોની ભાષાઓ બોલું પણ મારામાં પ્રેમ ના હોય તો કશું જ ના રહે। અને એટલા માટે કહે છે પ્રીતિ અપકારને લેખવતી નથી, અને આ વચન એ આપણા જીવનને માટે બહુ આશીર્વાદ સમાન છે, અને પ્રભુ સમજવામાં તેના આત્માની દોરવણી આપે। પ્રાર્થના કરીએ। વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। પ્રેમ સંબંધી જે બાબતો બતાવીશ એ સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો। પ્રભુ, અમે સર્વ તમારા પ્રેમાળ હાથોમાં સોંપાઈએ છીએ। પ્રેમ સંબંધી પ્રીતિ અપકારને લેખવતી નથી, ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો, આમેન।